નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન ચેનલમાં મળીએ આજ એક નવા પુસ્તકને પુસ્તકનું નામ છે ઇકી ગાઈ કેઈરા મિક્કી નામના વિદેશી સર્જકનું આ સર્જન છે આરતી ગાંધીએ તેને અનુવાદિત કર્યું છે ગુજરાતી ભાષાની પ્રથમ આવૃત્તિ બે હજાર એકવીસમાં મળી અને ગુજરાતી વાચકોને આ પુસ્તકનો લાભ મળ્યો એમ કહી શકાય ખરેખર એક વાત કરવી છે કે જે હું વિડીયો બનાવું છું એમાં આપણે પાંચથી સાત મિનિટનો સમય લઈએ છીએ આજે કદાચ આ પુસ્તક માનવ કલ્યાણ માટે ઉપયોગી હોય પુસ્તકના લગભગ તમામ પોઈન્ટોને સમાવવાનો પ્રયત્ન કરીશ તેના કારણે વિડીયો કદાચ લાંબો થઈ જાય તો મિત્રો આ વિડીયોને ખાસ એટલી વિનંતી કરું છું કે એન્ડ સુધી જોજો અને ખૂબ જ ઉપયોગી થઈ શકે એવું પુસ્તક છે આ એટલે ખાસ કરીને મેં આગ્રહ રાખ્યો છે મેં ક્યારેય આ પુસ્તકો વાંચવાનો આગ્રહ નથી કર્યો કે સારું લાગે તો વાંચજો એમ કહ્યું છે પરંતુ હું આજે આગ્રહ કરીને કહું છું કે નાના મોટા તમામ લોકો આ પુસ્તક એક વખત તો જરૂર વાંચે એટલો મારો આગ્રહ છે શું છે આ પુસ્તકમાં એવું ખાસ તો તમને જણાવું છું કે શું આપ સો વર્ષ સ્વસ્થ જીવન મેળવવા માગો છો સો વર્ષનું આયુષ્ય કદાચ આપણને મળી જાય પરંતુ આપણા બા અને દાદાઓને જોયા છે એસી વરસ પછી લગભગ પોતાની લાઈફ બીજા ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે અને એવું ન થાય અને સો વર્ષ સુધી કામ કરતા રહીએ અને જીવતા રહીએ જો એવું જીવન જોઈતું હોય તો આ પુસ્તક વાંચો અથવા તો આપ પોતાની યુવાની ટકાવાર માંગતા હોય તો આ પુસ્તક વાંચો તો ચાલો જોઈએ શું છે આ પુસ્તકમાં આ પુસ્તક અવશ્ય વાંચજો એ કહેવા હેતુ શા માટે મેં ખાસ આપનો આગ્રહ કર્યો છે એની વાત કરું તમને સૌ તો જોઈએ કે આ શબ્દ આપણી ગુજરાતી ભાષાનો નથી લાગતો ટાઇટલ જોઈને જ આપણને ખ્યાલ આવી જાય કે બીજી ભાષાનો શબ્દ હશે તો આ ખરેખર મિત્રો જાપાની ભાષાનો શબ્દ છે અને એ ભાષાઓના સીમાડા વટાવી આવેલા આ પુસ્તકમાં કંઈક તો એવું હશે જ જે માનવજાતિના કલ્યાણ માટે હશે ત્યારે જ એને દેશ અને ભાષાના મર્યાદાઓને ઓળંગી હોય અને દુનિયાના દરેક વ્યક્તિ સુધી એ પહોંચ્યું હોય તો એની સક્ષમતા તો હશે જ મિત્રો એની ઉપયોગીતા તો હશે જ એટલું એવું જ આ પુસ્તક બાબતે થયું છે તો ચાલો સૌ પ્રથમ ગાય શબ્દનો અર્થ સમજીએ ઇકીગાઈ એ જાપાની શબ્દ છે જાપાની ભાષામાં તેનો અર્થ થાય છે જીવન જીવવાની એવી કળા જે માનવને હંમેશા પોતાના લક્ષ્ય તરફ સજાગ રહેવા પ્રેરિત કરે છે સામાન્ય શબ્દોમાં કહીએ તો જીવનને ઉદ્દેશપૂર્ણ બનાવવું આ જ શબ્દનો અર્થ છે આ જ પદ્ધતિને સહારે બીજા વિશ્વયુદ્ધ પછી જાપાન ઝડપથી બેઠું થયું સાથે સાથે આજે દીર્ઘાયુષ્ય ધરાવતા દેશોમાં અગ્રણી સ્થાને બિરાજે છે આમ જોવા જઈએ તો જાપાન પણ આપણી જેમ પોતાની પુરાતન સંસ્કૃતિ ધરાવે છે આપણી સંસ્કૃતિની જેમ તેમની સંસ્કૃતિ પણ ખૂબ જ માનવ ઉપયોગી અને સાયન્સ સાથે સગ પણ ધરાવે છે તેમના અને આપણા વર્તન વ્યવહાર પાછળ કંઈક સાયન્ટિફિક કારણ હોય જ જે લાંબે ગાળે માનવને સુખ તરફ લઈ જતું હોય જેને જાપાની જ પ્રજા પોતાની ફરજ માનીને તેનું પાલન કરે છે બાકી ભારતીય આધુનિક બનવાની લાયમાં તેને અવગણવાની પ્રવૃત્તિ રાખે છે બાકી આજે આ પુસ્તકમાં આપેલી એક એક વાત ભારતીય પુરાતન સંસ્કૃતિમાં વર્ષો પહેલાં આપણા પૂર્વજો કહી ગયા છે પરંતુ આધુનિક બનવાની હોડમાં આપણે તેને વિસારે પાડી છે પછી તે યોગને બદલે યોગા થઈને આવે તો આપણે તેની પાછળ ઘેલા થઈએ એ આપણો ભારતીયનો મૂળ સ્વભાવ છે જેને ભગવદ્ ગીતા વાંચી છે તેના માટે આ પુસ્તકની એક એક વાત કાંઈ નવી નહીં લાગે તો ચાલો જોઈએ શું કહેવા માગે છે આ પુસ્તક સૌ તો જીવન જીવવા માટે એક ઉદ્દેશ હોવો જોઈએ ખાવું પીવું સૂવું અને કામના કરવી એ જ માત્ર જીવન નથી પશુઓ પણ એ જ પદ્ધતિ અપનાવે છે પરંતુ રોજ ઉઠીએ તો જીવનમાં કંઈક સ્ફૂર્તિ આવે અને શા માટે ઉઠ્યા એનો એક ઉદ્દેશ હોવો જોઈએ આપણી પાસે જે ઉદ્દેશ ટૂંકા ગાળાનો હોય મધ્ય ગાળાનો અને લાંબા ગાળાનો એવા ઉદ્દેશની વાત અહીંયા સમજાવવામાં આવી છે ટૂંકા ગાળાનો ઉદ્દેશ મતલબ સવારથી સાંજ સુધીનું પ્લાનિંગ મધ્ય ગાળા મતલબ એક મહિનાથી બે મહિનાથી ત્રણ મહિનાથી અમુક ચોક્કસ ગાળા સુધીનું પ્લાનિંગ અને લાંબા ગાળાનું પ્લાનિંગ મતલબ કે આખા જીવનનું પ્લાનિંગ આપણા જીવનનો શું ઉદ્દેશ છે અને આપણે શા માટે જીવીએ છે એ વાત મુખ્ય આ પુસ્તકમાં કરવામાં આવી છે અને પ્લાનિંગ કેવી રીતના કરવાનું અને એને ઉદ્દેશ સુધી લઈ જવાના રસ્તા કેવી રીતના શોધવાના આ બધી જ વાત આ પુસ્તકમાં કરવામાં આવી છે એટલે ખૂબ ઉપયોગી રહ્યું મિત્રો આ પુસ્તક સો વરસ જીવવાની બીજી શરત છે આપણા ખાનપાનની યોગ્ય પદ્ધતિ આ ઇકી ગાયમાં શીખવવામાં આવી છે તે પ્રમાણે ભૂખ હોય તેનું એંસી ટકા ખાવું એ પદ્ધતિનું નામ છે હારા હાચીબુ નામની આ પદ્ધતિ જેમાં સો ટકા ક્યારેય ઠાંસી ઠાંસીને નહીં ખાવાનું અને એસી ટકા જ ખાવાનું વીસ ટકા પોતાનું પેટ ખાલી રાખવાનું ધીમે ધીમે ચાવીને ખાવાનું ભોજન પર ફોકસ કરવાનું અને નાના વાસણમાં ભોજન લઈને ખાવાનું જેથી આપણું ભોજન આપણને વધારે માત્રામાં હોવાનો અહેસાસ કરાવે ખાવાની આ પદ્ધતિ દ્વારા તેઓ પોતાની સ્વાસ્થ્યને સ્વચ્છ રાખી શકે છે અને એવી જ રીતે તેમની ખાવાની ખૂબ જ સારી એવી ટેવો છે એનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે તેઓ દૂધ વગરની ગ્રીન ટી જે જાપાની સંસ્કૃતિની દેન છે એનો વધારે ઉપયોગ કરે છે અને દૂધની બનાવટો સાવ ઓછી માત્રામાં લે છે તેને બદલે સી ફૂડ ખાવાનું વધારે પસંદ કરે છે જેમાંથી તમામ પોષક તત્વો મળી રહે પગપાળા ચાલવાનું અને ગાંધીજીના શ્રમના મંત્રને વરેલા હોય બધા કામ જાતે અને ઝડપી પતાવે છે સ્વચ્છતા અને હળવો વ્યાયામ તેમની રોજિંદી ક્રિયામાં સામેલ હોય છે અને તે એમની મુખ્ય ક્રિયા કહી શકાય મદિરાનું જરૂરિયાત પૂરતું જ સેવન કરવું સીમિત સામગ્રીમાં ખુશ રહેવું એમનો જીવન મંત્ર છે અને આ જીવન મંત્રએ જ કદાચ તેમની આ પદ્ધતિના ઉદ્દેશો સુધી પહોંચવામાં મદદ કરી હોય એવું લાગે છે જેથી વધારે કમાવાની લાલચ કે ચિંતા વગર તણાવ મુક્ત અને લાંબુ આયુષ્ય ભોગવી શકાય સમય પાલન એકબીજાને મદદ કરવી અને જીવનમાં સંતોષરૂપી આનંદ મેળવે છે તેમની આ પદ્ધતિ તેમને ગરડા થવા દેતી નથી જે કામ દ્વારા અને વ્યાયામ દ્વારા તન તંદુરસ્ત રાખે છે તેમ પોતાના મનને પણ તંદુરસ્ત રાખવા માટેની અમુક ખાસ ક્રિયાઓને તેઓ અપનાવે છે સામૂહિક રમત માનસિક વ્યાયામ યોગ વાંચન ચિંતન અને ફેમિલી સાથે ખૂબ સારા એવા પ્રમાણમાં સમય વિતાવો એ એમના મુખ્ય માનસિક તંદુરસ્તી રાખવા માટેના કાર્યો છે તો વળી કંઈક નવું કરવાની જિજ્ઞાસા સકારાત્મક દ્રષ્ટિકોણ કાર્યશૈલીમાં બદલાવ લાવી તણાવ ઓછો કરવાની અને દૂર કરવાની તરકીબ પણ અપનાવી છે તણાવને ઓળખવાના ઉપાયો પણ આ પુસ્તકમાં આપ્યા છે એ ખાસ જોવાની વાત છે મિત્રો જેવો કે કામમાં મન નહીં લાગવું નકારાત્મકતા આવવી નિષ્ફળતાનો સતત દર સતાવ્યા કરવો અથવા કોઈ પણ વસ્તુની ખુશી કે ગમ વધારે મહેસૂસ ના થવા આ તણાવના એક મુખ્ય લક્ષણો તરીકે તેમને બતાવ્યા છે અને તેમાંથી કેવી રીતના દૂર થવું એ વાત એમને ખાસ ભાર મૂકીને બતાવી છે તેમાંથી દૂર થવા માટે ખાસ ચોક્કસ દિનચર્યા બનાવવી વહેલા ઉઠવું કામની યાદી બનાવવી તે પ્રમાણે જાતે કામ કરવું સમસ્યાનો સ્વીકાર કરવો પોતાની મર્યાદાઓનો સ્વીકાર કરવો પોતાની જાતને જેવા છો તેવા સ્વીકારવાનો પ્રયત્ન કરવો એની સાથે સાથે જો બાબતોને બદલી ના શકો એ બાબતોનો પોતે સ્વીકાર કરી લેવો એવી ખાસ વાત આ પુસ્તકમાં જણાવવામાં આવી છે હંમેશા આગળ જોવાનું પોતાની ભાવનાઓને વહેંચવાની અને ક્ષમા કરતાં શીખવાનું આ પુસ્તક ખાસ વાત જણાવે છે તો આવા ઘણા બધા ઉપયોગી વાતો લઈને આવ્યું છે આ પુસ્તક કે આ પુસ્તક નાના મોટા એક એક વ્યક્તિ સુધી પહોંચે કારણ કે જે વસ્તુ ગુજરાતીમાં અનુવાદ થઈને આવ્યું છે કદાચ એ આપણે બીજી ભાષામાં ન વાંચી શકે પરંતુ આજે આપણી ભાષામાં આવ્યું છે આપણે પુસ્તકનો ઉપયોગ કરીએ અને આપણા વિચારો બદલીએ અને લાંબુ અને સ્વસ્થ આયુષ્ય મળે એવી કોશિશ કરીએ અને એ કોશિશ દ્વારા આપણે ભારતની એક સેવા જ કરી રહ્યા છીએ એમ માનવાનું કારણ કે લાંબુ અને સ્વાસ્થ્ય આયુષ્ય અંતકાળે દેશ માટે જ દેશની જનતા માટે જ ફળદાયી વળશે તો આ પુસ્તકની ઉપયોગિતા સમજી દરેક વ્યક્તિ આ પુસ્તક વાંચે એવી આશા સાથે ચલો ફરી મળીશું આવતા શુક્રવારે